गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे धोरण 5 માં ગણિત એમાં જે ચોથું પ્રકરણ છે ભાગ અને પૂર્ણ એમાં છેલ્લામાં જે ભાગ પાડવાના હતા વ્યવસ્થિત રીતે સરખા થાય એ પ્રમાણે આપણે 54 પેજ નંબર જોઈ ગયા. હવે આવે છે પેજ નંબર 55. શું છે ઉપર વાર્તા શેની છે? તો કે લોભી ચોકીદાર. હવે જો શું કીધું છે, બીરબલને યાદ કરો, રાજા અકબરનો ચતુર મંત્રી. આપણે તો બધાને સૌને યાદ જ છે અને ગણિત ગમત ધોરણ 4 ના પારા નંબર 14 ઉપર તમને ખબર છે મંત્રી એ કેવી રીતે બન્યો. હવે એના પછીની અહીંયા વાત આવે છે કે ત્યારે બીરબલ ગામડામાં રહેતો યુવાન હતો. એ ખૂબ જ ચતુર હતો અને કવિતા પણ લખી શકતો હતો. જો કહે છે કે હું કવિ છું. તેણે તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું. એણે શું વિચાર્યું કે હાલો ને હું જે ચતુર છું એ કેવી રીતે છું એ અહીંયા કને રાજાના દરબારમાં અજમાવું. પછી તેથી તે કેટલીક કવિતાઓ લઈ અને શહેર તરફ નીકળી પડ્યો. કવિતાઓ લઈને ક્યાં નીકળ્યો? શહેર તરફ. જ્યારે તે મહેલના બહારના દરવાજે પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વારા રોકી દેવાયો. એ અહીંયા ઉભો રહે, ક્યાં જાય છે? ચોકીદારે બૂમ પાડીને ઉભો રાખી દીધો. તો શું કહે છે, હું કવિ છું, હું રાજા અકબરને મળી અને તેમને મારી કવિતા બતાવવા માંગુ છું. કવિએ કહ્યું, મતલબ કે બીરબલે કહ્યું, અરે તમે કવિ છો, રાજા દયાળુ છે, તે તમને ચોક્કસ કોઈ ઇનામ આપશે. જો તું મને ઇનામનો 1/10, મતલબ કે 10મો ભાગ આપે ને તો હું તને જવા દઉં. કોઈ પણ ઇનામ આપે ને એનો 10મો ભાગ કહે છે કે તું મને આપીશ ને તો હું તને જવા દઈશ. બીરબલ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો નતો, આથી માની ગયો. જ્યારે તે અંદર ગયો ત્યારે ચોકીદારે ગણતરી કરી, જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને ખાલી જગ્યા સિક્કા મળે. કેટલા મળે? 100 સિક્કા હોય તો એનો 10મો ભાગ એટલે ભાગ્યા 10, તો એને કેટલા સિક્કા મળે? 10 સિક્કા મળે. કવિ બીજા દરવાજા પર પહોંચ્યો. આ દરવાજાના ચોકીદારે પણ કહ્યું, તું તારા ઇનામનો મને 2/5 ભાગ આપ, મને આપીશ તો હું અંદર જવા દઈશ. કવિ માની ગયો. ચોકીદારે ખૂબ જ આનંદથી ગણતરી કરી, કવિને ઓછામાં ઓછા 100 સિક્કા મળશે તો મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે. જો 100 સિક્કા એનો 2/5 ભાગ એટલે ગુણ્યા 2/5, 20 × 50 = 100 ઉડી ગયા, અને 20 × 2 એટલે 2 × 4 અને 1 એટલે કેટલા મળશે? 40 સિક્કા મળશે. આ મનોમન બધા ગણતરી કરે છે. કવિ છેલ્લા દરવાજે પહોંચ્યો ત્યાં ચોકીદારે કહ્યું, હું તને રાજાને તો જ મળવા દઈશ, જો તું મને તારા મળેલા ઇનામનો 1/2 ભાગ આપીશ તો. કવિ પાસે બીજો કોઈ રસ્તો નતો બીરબલ પાસે, એટલા માટે માની ગયો અને અંદર ગયો. ચોકીદારે વિચાર્યું, આજનો દિવસ ખૂબ જ સરસ છે, જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને 1/2 ભાગ એટલે 100 નો 1/2 એટલે ભાગ્યા 2, તો 2 × 5 = 10 અને 1 એટલે કેટલા થયા? 50 સિક્કા મળશે. અને જો તેને સોનાના 1000 સિક્કા મળશે તો વાહ, મને ખાલી જગ્યા મળશે. 1000 સિક્કા કે છે તો 1000 ભાગ્યા 2, 2 × 5 = 10 અને 2 તો કેટલા મળશે એને? 500 સિક્કા. એટલે રાજી થઈ જાય છે 3 એ 3 ચોકીદાર. તો રાજા કવિતાઓથી ખૂબ જ ખુશ થઈ ગયો અને કહ્યું, તમારી કવિતા ખૂબ જ સરસ છે, તમારા ઇનામ માટે મને ગમે એ માંગી શકો છો. રાજન, હું 100 થપ્પડ ઈચ્છું છું. શું? 100 થપ્પડ? હા, રાજાને આઘાત લાગ્યો. એ કે છે, શું 100 થપ્પડ? તો કે છે હા. પછી રાજાને આઘાત લાગ્યો એ સાંભળીને કે ઇનામમાં કોઈ 100 થપ્પડ માંગી શકે. આના પછી શું થયું હશે વાર્તા પૂરી કરો. કવિને ઇનામનો કેટલો હિસ્સો મળ્યો? તો જો, પેલા ચોકીદારે કેટલું માંગ્યું હતું? 10મો ભાગ. બીજા ચોકીદારે કેટલું માંગ્યું હતું? 2/5. બીજો કોઈ રસ્તો નતો એટલે માની ગયો અને અંદર ગયો. 100 સિક્કા મળે તો 10મો ભાગ, પછી 2/5 ભાગ એટલે 2/5, પછી ત્રીજાએ માંગ્યો તો 1/2 એટલે 1/2. બસ હવે આપણે છેદ સરખા કરવા માટે આને 5 વડે ગુણશું, આને 2 વડે ગુણશું, તો અહીંયા 2 વડે ગુણાશે ને અહીંયા 5 વડે, એટલે 5 + 1 + 2/10. 5 × 1 = 6, 7 = 8. 8/10 થયા બરાબર. તો કેટલા ભાગ બાકી રહ્યા? 2 ભાગ બાકી રહ્યા ને કુલ, એટલે એને 2/10 મળશે. ને આના પછી વાર્તામાં શું થયું હશે? તો કે બીરબલે પોતે 100 થપ્પડ ખાધી હશે. એવી રીતે બધા ચોકીદારને જે જોતું હતું ને, પેલાને 1/10 ભાગ જોતો હતો, બીજાને 2/5 અને ત્રીજાને 1/2 ભાગ, તો એ બધાને પણ એમણે થપ્પડ ખવડાવી હશે અથવા તો પોતે જ મારી હશે. તો આ હતું વાર્તાનું એન્ડિંગ. હવે ભાગમાં વિવિધ પેટર્ન.
આ બધા જે ભાગ દેખાય છે ને એમાં અલગ અલગ પેટર્ન કરવાની છે. બી સી ડી આકૃતિના કેટલા ચોરસમાં રંગ પૂરીને અલગ અલગ વિવિધ પેટર્ન બનાવો. તમે ખાનાના કેટલા ભાગમાં રંગ પૂર્યો છે, ખાનાનો કેટલો ભાગ સફેદ છે લખો. હવે બી સી ડી આ એ કરેલું છે, જુઓ તમને કેવી રીતે અહીંયા એમાં ઉદાહરણ આપેલું છે. અહીંયા વાદળી લખેલું છે ને સફેદ લખેલું છે, તો કેટલામાં વાદળી પૂરવાના છે, કુલ કેટલા ખાના છે એ નીચે લખવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 એટલે બંનેમાં છેદમાં 16 આવશે, જે કુલ હોય ને એ છેદમાં આવશે, હંમેશા યાદ રાખજો. ઉપર કેટલા આવશે, તો કે જેટલામાં વાદળી હશે, 1 2 3 4 5 6 7 અને 8, તો 8. અને કેટલામાં સફેદ છે, 1 2 3 4 5 6 7 8, તો 8. સમજાઈ ગયું? એ જ રીતે તમે અહીંયા કને પણ કરી શકો છો. કોઈ પણ રીતે અલગ અલગ કીધું છે, અલગ અલગ વિવિધ પેટર્ન બનાવવાની છે. ધારો કે મને એમ થયું કે મને ખાલી જો મારી રીતે કરું છું હું, બસ મને આ ત્રણમાં જ કલર પૂરો છે, અને એ પણ મેં કયો કલર પૂર્યો છે, લાલ કલર પૂર્યો છે. તો લખાશે શું, 1 2 ને 3 છે, તો ઉપર 3 આવશે એનામાં લાલ. પછી કેટલા ખાના ખાલી છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, તો 13 સફેદ. હવે કુલ કેટલા આવશે એ છેદમાં લખાશે, તો કુલ જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 છે ને, 16. હવે જો તમને આવી રીતે પણ દાખલો તમારો સાચો છે કે ખોટો એ કેમ ખબર પડશે, તો 13 અને 3 ગણી લો, 16 થવા જોઈએ, થાય છે તો હા, તો મતલબ તમારું સાચું છે. તો એ રીતે આ બંનેમાં પણ તમારી જાતે તમને કરવાનું છે. આમ ક્રોસમાં પણ તમે કલર પૂરી શકો, આ 4 ખાના અથવા તો આ 4 ખાનામાં પણ પૂરી શકો. અહીંયા એક બીજા આ 2 ખાનામાં પૂરો, બાકી ખાલી મૂકી દો તમે. એવી રીતે ગમે એટલામાં પૂરો એ પ્રમાણે તમને લખવાનું છે. એટલે આ 2 તમને હોમવર્કમાં આપું છું. આકૃતિ એ ને ફરીથી જુઓ, ખાનામાં રંગ પૂરેલો છે, તો 3 ના છેદમાં 8 કે 5 ના છેદમાં 8, 1 ના છેદમાં 2 કે 1 ના છેદમાં 2, 2 ના છેદમાં 4, 2 ના છેદમાં 4, 4 ના છેદમાં 8, 4 ના છેદમાં 8, ખાનામાં પૂરેલો રંગ કયામાં પૂરેલો છે, તો જો આ 16 ના અડધા થાય ને 8, આ બંનેમાં 8 8 છે, મતલબ 16 ના અડધા, તો આ પહેલી આકૃતિ તો સાચી છે ને, 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2, મતલબ કે અડધો અડધો. અહીંયા કને પણ 2 2 4 ઉડી જશે, એટલે એ પણ 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2 આવી જશે, તો એ પણ સાચું છે. અહીંયા કને પણ 2 2 4 અને સોરી 4 2 8, 4 2 8, એટલે અહીંયા કને પણ છેદમાં 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2 જવાબ આવશે. ખાલી આનામાં જ જવાબ નથી આવતો, મતલબ કે આ એક જ જવાબ ખોટો છે, બાકી ત્રણેય જવાબ કેવા છે, સાચા છે. ખોટા જવાબ પર ચોકડી કરવાની હતી. 16 ચોરસથી આકૃતિ બનાવો, જેમાં નીચે મુજબની પેટર્ન દોરવાની છે. તમને કેટલી આકૃતિ બનાવવાની છે, 2, અને કેટલા ચોરસથી કીધું છે, 16થી, એટલે બીજો તો સહેલો છે એટલે એ નહીં કરાવું, પણ પેલો છે ને થોડોક જો છેદમાં 16 નથી આપેલા એટલે એ હું તમને કરાવું. તો જો પેલી આકૃતિ અહીંયા દોરું છું, 1 2 3 4, 1 2 3 અને આ 4, 16 બની ગયા. હવે જો 2 ના છેદમાં 8, તો પેલા તમને આવી રીતે કરવું પડશે કે 16 ગુણ્યા 2 ના છેદમાં 8, તો 8 2 16 અને 2 2 4, તો લાલ રંગ કેટલામાં પૂરાશે, 4માં. તો અહીંયા કને 4 કોઈ પણ, હવે તમને ખાલી લખી દઉં છું, મારી પાસે અત્યારે કલર હાજર નથી એટલે તમે જાતે પૂરજો. પછી એવી જ રીતે 1 ના છેદમાં 2 માં પીળો, 1 ના છેદમાં 2 એટલે 16 નો અડધો, 16 ના અડધા એટલે કેટલા થાય, 8, તો 8માં પીળો પૂરવાનો છે. આ એ નો કરાવું છું, બરાબર. પછી કીધું છે 1 ના છેદમાં 4, મતલબ કે 16 નો ચોથો ભાગ, એટલે 4 ચોકુ 16, એટલે 4 વધશે, તો 4માં કેવો પૂરવાનો છે, લીલો. તો સમજાઈ ગયું, 4માં લાલ, 8માં પીળો, 4માં લીલો, એટલે કુલ કેટલા થઈ જશે, 16. 4 ને 4 8, 8 2 16 થઈ ગયા. એવું નથી કે હંમેશા 16, અહીંયા કને અડધો ભાગ છે તો તમને અડધા કરી નાખવાના. તો આ રીતે પેલો ચોરસ મેં તમને કરાવ્યો, બીજો દોરાશે સેમ આમ જ, પણ આવી રીતે કરાશે કે 3માં વાદળી પૂરાશે, 5માં લાલ પૂરાશે, અને અડધો કીધું છે તો 16 નો અડધો, એટલે 8 2 16, એટલે 8માં પીળો પૂરાશે આ બી નો, અને એ આ એ, બરાબર. તો હવે 2 ચોરસ અહીંયા જગ્યા છે, અહીંયા ને અહીંયા અહીંયા દોરીને કલર પૂરી નાખજો. જો ન થતું હોય તો ક્યાં પૂરવાનું છે, તો કે તમારી નોટબુક હોય ને ગમે એનામાં કરવાનું છે, બરાબર. રામુના શાકભાજીના ખેતરના 9 સરખા ભાગ કરેલા છે, જો દેખાય છે 9. હવે જો નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે. ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે, તો સૌથી વધારે શું આપેલું છે, જો
આપણે જોઈએ મરચા કેટલામાં છે, એકમાં છે, બટેકા બેમાં છે, રીંગણા કેટલામાં છે, બેમાં છે, પાલક કેટલામાં છે, એકમાં છે, અને ટમેટા કેટલામાં છે, ત્રણમાં. તો સૌથી વધારે ભાગમાં એ શું ઉગાડે છે? ટમેટા. તે કઈ શાકભાજી ઉગાડે છે? કેટલો ભાગ? તો ટમેટા. અને ભાગ કેટલો? તો એક બે ને ત્રણ, તો ત્રણ. અને છેદમાં કેટલા આવશે? નવ. શું કામ કે કુલ કેટલા છે? નવ છે ને કુલ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, તો છેદમાં નવ. પણ અહીંયા આપણે ઉડી જશે ને, ત્રણ તેરી નવ એટલે એકના છેદમાં ત્રણ, મતલબ કે ત્રીજો ભાગ. કેટલા ભાગમાં તે બટેકા ઉગાડે છે? તો બટેકા કેટલા ભાગમાં છે? એક અને બે, એટલે કે બે ના છેદમાં નવ. ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક ઉગાડવા થયો અને કેટલા ભાગનો ઉપયોગ રીંગણા ઉગાડવા માટે? તો પેલા આપણે પાલકનું લખીએ, પાલક. તો પાલક કેટલામાં છે? એકમાં જ છે ને, એટલે એકના છેદમાં નવ. અને રીંગણા માટે, તો રીંગણા કેટલામાં છે? બેમાં છે. જુઓ, એક અને એક બે, તો બે ના છેદમાં નવ. છેદમાં નવ શું કામ લખ્યા? કેમ કે કુલ ભાગ એના નવ છે એટલા માટે. એના પછી ચિત્ર જોઈને તમે કેટલા પ્રશ્નો બનાવી શકો? તો કે આપણે ઘણા પ્રશ્નો બનાવી શકીએ, જેમ કે પાલક કરતા રીંગણાનો કેટલામો ભાગ વધારે છે, મરચા કેટલામાં ઉગાડવામાં આવ્યા છે, પછી રીંગણા અને કયા બે શાકભાજીનો ભાગ સરખો છે, તો રીંગણા અને બટેકા. તો એ રીતે આપણે અલગ પ્રશ્નો ઘણા પણ બનાવી શકીએ છીએ. હવે જો તમને અહીંયા કને આપેલા છે બાળકોની લાઈન, રામુ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો. આ એ લોકોના મિત્ર છે. તેણે પાંચમા ભાગના ટમેટા અને એક તૃતીયાંશ ભાગના બટાકા અબુબકરને આપ્યા. પાંચમા ભાગના ટમાટા અને એક તૃતીયાંશ ભાગના બટેકા અબુબકરને આપ્યા. પછી શ્રીજાને બે પંચમાંશ ભાગના ટમેટા આપ્યા અને ત્રણ છષ્ટમાંશ ભાગના બટેકા મળ્યા. નેન્સીને બાકીની શાકભાજી મળી. અબુબકરના ભાગ પર વાદળી રંગ પર વર્તુળ કરો અને શ્રીજા આના ઉપર કરવાનું છે. છે ને, જો પાંચમા ભાગના ટમેટા અને એક તૃતીયાંશ ભાગના બટેકા અબુબકરને આપ્યા. પહેલા આપણે પાંચમા ભાગના ટમેટા, તો ટમેટા કુલ કેટલા છે? એક બે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ. પેલા અબુબકરનું કરીએ તો વીસ ટમેટા છે, એમાંથી કેટલા કે છે? પાંચમા ભાગના, એટલે ડાયરેક્ટ જ ભાગ્યા પાંચ કરશું તો કેટલા ટમેટા મળશે? એને ચાર ટમેટા મળશે. પછી કે છે એક તૃતીયાંશ બટેકા, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર, કેટલા છે? અઢાર છે. એક તૃતીયાંશ એટલે એકના છેદમાં ત્રણ, તો ત્રણ છક અઢાર ઉડી જશે, એટલે એને બટેકા કેટલા મળશે? છ. તો તમને અબુબકરનો ભાગ મળી ગયો, ચાર ટમેટા અને છ બટાકા. પછી કીધું છે શ્રીજાને બે પંચમાંશ ભાગના ટમેટા અને ત્રણ છષ્ટમાંશ ભાગના બટેકા મળ્યા. હવે સેમ આની જેમ જ થશે, આ અબુનું શોધ્યું, હવે આપણે શ્રીજાનું અહીંયા શોધીએ. તો પેલા આપણને ખબર છે કે ટમેટા વીસ છે અને બટેકા છે અઢાર. હવે બે પંચમાંશ ભાગના ટમેટા એટલે બે ના છેદમાં પાંચ, ત્રણ છષ્ટમાંશ ભાગના બટેકા એટલે ત્રણ ના છેદમાં છ. હવે શોધી લ્યો, તો કે પાંચ ચોક વીસ, છ તેરી અઢાર, ચાર દુ આઠ, ત્રણ તેરી નવ. સમજાણું? એટલે આઠ ટમેટા અને નવ બટાકા, આ શ્રીજાનો ભાગ કે છે. પછી કે છે નેન્સી ને બાકીની શાકભાજી મળી. અબુબકરના ભાગ પર વાદળી રંગ પૂરો, એટલે અબુબકરનો જે ચાર ટમેટા ને છ બટેકા છે ને, ચાર ટમેટા ઉપર વાદળી રંગનો વર્તુળ કરો અને છ બટેકા ઉપર, ચાર ટમેટા ઉપર વાદળી રંગનો વર્તુળ કરો અને છ બટેકા ઉપર પણ વાદળી રંગનો વર્તુળ કરો. પછી આઠ ટમેટા અને નવ બટેકા ઉપર કેવા રંગનું વર્તુળ કરવાનું છે? પીળા રંગનું. અહીંયા લખી દઉં પીળા રંગનું, અને અહીંયા લખું છું વાદળી રંગનું. અને બાકીનું કોને મળ્યું છે? નેન્સીને. તો કેટલી મળી છે? તો જો ચાર ટમેટા અને આઠ ટમેટા એટલે કુલ કેટલા થયા? બાર ટમેટા થયા. બાર મળી ગયા, તો વીસમાંથી આપણે બાર બાદ કરીએ. જો નેન્સી, આ નેન્સીનું જે આપેલું છે ને નીચે, એનું શોધીએ. તો કુલ બટાકા અને ટમાટા, તો જો પેલા બટેકા જોઈએ તો અઢાર કુલ છે ને, એમાંથી અબુબકરને છ મળ્યા અને શ્રીજાને નવ મળ્યા. તો નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર, મતલબ કે પંદર બટેકા વપરાઈ ગયા, તો એને કેટલા મળશે? ત્રણ મળશે. અને વીસ ટમેટા છે, એનામાંથી ચાર આને આપ્યા અને આઠ આને આપ્યા, એટલે બાર વપરાઈ ગયા. તો વીસમાંથી બાર જાય તો આઠ, તો એને કુલ બટેકામાંથી આપણે બાદ કરીએ એટલે કે નેન્સીને કેટલા બટેકા મળશે? ત્રણ બટેકા અને આઠ ટમાટા. તો એના ઉપર કાંઈ જ કરવાનું નથી. તો આજે આપણે જે આ ગણતરી વાળું છે પેજ નંબર 59 સુધીનું રાખશું, અને બાકીનું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આ ધ્યાનથી તમને વર્તુળ કરવાના છે.
थैंक यू।